તો આ તરફ થરાદ બસ ડેપો ફરી વિદ્યાર્થીઓના હંગામાના કારણે વિવાદમાં આવ્યું છે. અંતરિયાળ ગામડાઓમાં બસોના રૂટ ના ફળવાતા વિદ્યાર્થીઓ હેરાન થતા હંગામો મચાવ્યો છે. બસ ડેપોના મુખ્ય દરવાજા આગળ વિદ્યાર્થીઓ બસો રોકાવી હંગામો કર્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ નતા, વિદ્યાર્થીઓ આખરે ઉગ્ર બની વિરોધ કર્યો છે. તો આ બાબતે વધુ વિગતો આપવા માટે થરાદથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે હાજાજી રાજપૂત. વિદ્યાર્થી બેઠા છે, પણ થરાદ એસટી ડેપોમાં બસ ની ઘટના કારણે અને અધર વહીવટ ના કારણે આ વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી વાવ તાલુકાના પરેશાન થઈ રહ્યા છે, પણ હજી સુધી આ વિદ્યાર્થીઓને સમાધાન થયું નથી. અગાઉ પણ આ વિદ્યાર્થીઓએ આવી રીતે હંગામો મચાવ્યો હતો અને અધિકારીઓએ આશ્વાસન આપ્યું હતું અને પોલીસને બોલાવી હતી અને ફરી પણ મામલો થાળે વળ્યો. આજ ફરી આ વિદ્યાર્થીને બસ ન મળતા અત્યારે 11 વાગ્યાના ભૂખ્યા તરતા વિદ્યાર્થીઓને વિદ્યાલય બેઠા, હજી સુધી અધિકારીઓ દ્વારા કોઈ બસની વ્યવસ્થા કરવામાં આવી નથી. જી, આ બાબતે વિદ્યાર્થીઓને કોઈ ત્યાંના સ્થાનિક ડેપો મેનેજર કે કોઈ દ્વારા કોઈ આશ્વાસન આપવામાં આવ્યું છે કે એમના પ્રશ્નો માટે ઉકેલની કોઈ સમાધાન માટે કોઈ આશ્વાસન આપ્યું છે અત્યારે? જી બિલકુલ, અધિકારીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી, પણ અધિકારીઓ એવું કહે છે વાવથી બસ ફાળો, પણ વિદ્યાર્થીઓની માંગ એવી છે કે અમારે વાવથી પણ થરાદથી ડાયરેક્ટ બસ જોઈએ, વાવ બસ જઈએ તો અમારે લેટ પડી જાય. પણ વિદ્યાર્થીઓને આશ્વાસન ખાલી આપવામાં આવ્યું છે, વિદ્યાર્થીઓ અમારા પૂરતા જે પ્રશ્નો છે એને સોલ્વ કરવાનો કોઈ પણ અધિકારી અત્યારે એનો પ્રશ્ન સોલ્વ કરી નથી રહ્યા અને આજે ફરી આ મામલો ઉચક્યો છે અને વિદ્યાર્થીઓની માંગ છે કે જ્યાં સુધી અમને બસ નહીં મળે ત્યાં સુધી અમે એક પણ બસ થરાદની આવતી કે જતી બસને કોઈ જણ એને લઈને અત્યારે વિદ્યાર્થીઓને આવતીને તમામ બસો અને જતી બસોને રૂટના તમામ રૂટની બસોને રોકી દેવામાં છે, જેને લઈને ટ્રાફિક પણ ચકા જામ થઈ ગયું છે, પોલીસને બોલાવવાની ફરજ પડી છે. હાલ પોલીસ કાફલો પણ ત્યાં આવી ગયો છે અને વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ હાથે રહ્યો. જી જી, સમગ્ર વિગતો આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ ના મળતા વિદ્યાર્થીઓએ આખરે બસ રોકાવવાની ફરજ પડી છે. બસ ડેપો બહાર વિદ્યાર્થીઓના ટોળા અને આક્રોશ જોઈ બસ ડેપોના અધિકારીઓ પણ સમજાવવા માટે પહોંચી ચૂક્યા હતા, ત્યારે વિદ્યાર્થીઓની જે હેરાનગતિ છે બાબતે રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી ના હતા, આખરે વિદ્યાર્થીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. આ અમારે બસ શાળા નથી આવતી, અમે શાળાએ જવા ઘરેથી નીકળીએ છીએ અને બસ નથી આવતી, ઘણા દિવસોથી બસ નથી આવતી, અમે પણ કંટાળીને હવે થર્ડ ડેપોમાં આવીએ છીએ, આખા દિવસથી ભૂખ્યા તરસ્યા અમે બેઠા છો અને બસ નથી આવતી, હવે અમે બસ બધી રોકી, અમારી બસ નહીં આવે છે, અમે કોઈની બસ નહીં જવા છે. થર્ડ ડેપોમાં આવતા તો અમે ફક્ત આંદોલન કરો છો, પણ યાદ રાખશો બસ નહીં આવી તો તોડફોડ પણ થઈ શકે છે. ક્યાં ગામની છે? કુંભારખા, રડકા, ભટાસના, એટા, કોઈ પણ બસ નથી અમારે આવતી. અરે કોઈ બસ આવતી નથી, અમારી બહેનો 8-8 વાગ્યા સુધી શાળાએ બેઠી રહે છે. અમારા શાળાના અધ્યક્ષ સાહેબ, માનસિક સાહેબે પણ જે અમને રજૂઆત કરી, કોઈ ધારાસભ્ય કોઈ અમારે તંત્ર કોઈ પગલાં લેતા નથી, એટલે અમારે શું કરવાનું? અમ કે ભણાવો, શું ભણાવો, અમે આખો દિવસ ત્યાં અહીં ભૂખ્યા અને તરસ્યા બેઠા, કોઈ બસ મળતી નથી, અમારે શું કરવાનું? અને બસ મળતી નહીં, આથી કોઈ પગલાં નહીં લેવાય તો અમે આગળ જવાની પણ ત્યાં છીએ અને અમે આંદોલન કરવાના છીએ. વિદ્યાર્થીઓ આ યાદ રાખજો, આજે બસ અમે લઈ જવાના છીએ, આ અમારી બહેનો હવાની ભૂખી બેઠી છે, એમ મને દયા આવે છે. એક બાજુ સરકાર શિક્ષણ પર ભાર મૂકે છે, પણ થરાદના અંતરિયાળ ગામોમાં એસટી બસોની સુવિધા હજુ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને કલાકો સુધી ડેપોમાં બેસી રહેવાની ફરજ પડી રહી છે. ભૂખ્યા તરસ્યા બેસી રહેવા છતાં પણ તંત્ર દ્વારા બસો ના મૂકવામાં આવતા આખરે વિદ્યાર્થીઓનો રોષ આસમાને ચડી ગયો છે અને ના છૂટકે વિદ્યાર્થીઓને ખાનગી પેસેન્જર વાહનોમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરવાની ફરજ પડતી હોય છે, ત્યારે આજ રોજ રોજિંદી બની ગયેલી સમસ્યાના નિરાકરણ માટે વિદ્યાર્થીઓનો ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. રોજિંદી બની ગયેલી આ સમસ્યા અંગે શાળાને એસટી ડેપોથી લઈને ધારાસભ્ય સુધી પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓની આ સમસ્યા કોઈ સાંભળતું નથી. જો અંતરિયાળ ગામમાં બસો ફાળવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. અત્યારે વિદ્યાર્થીઓના ઉગ્ર રૂપ જોતા ડેપો મેનેજર સહિત પોલીસને પણ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો અમને બસો સમયસર ફાળવામાં નહીં આવે તો અમારું આ આંદોલન અમે ચાલુ રાખીશું. ત્યારે હવે આ બાબતે સરકાર કયા પગલાં લે છે અને સ્થાનિક ડેપો મેનેજર આ બાબતે શું વ્યવસ્થા ઊભી કરે છે, કારણ કે રોજિંદી બની ગયેલી આ સમસ્યા માટે અત્યારે વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.